हेलो विद्यार्थी मित्रों, नमस्ते। अपने आगली वीडियो में उत्सर्जन तंत्र विषय समझेला, बराबर के उत्सर्जन એટલે શું? તો સજીવો દ્વારા શરીરમાંથી નકામા કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન તંત્ર કહે છે, બરાબર। મૂત્રમાં કયા કયા ઘટકો હોય છે? તો 95% પાણી હોય છે, બરાબર। 2.5% યુરિયા અને બાકીના જે 2.5% છે એ યુરિક એસિડ છે, એમોનિયા છે, બરાબર। એમાં સૌથી જે મૂત્રમાં એટલે કે ઉત્સર્જનમાં જે નીકળતો તો સૌથી ઝેરી પદાર્થ કયો છે? તો એમોનિયા છે, બરાબર। એટલે સુધી આપણે જોયું હતું, બરાબર ને। એક પુખ્ત વ્યક્તિમાં આશરે કેટલા લીટર જેટલું કે પાણી એટલે મૂત્રનો ત્યાગ થતો હોય છે દિવસ દરમિયાન 24 કલાકમાં? તો 1 થી 1.8 લિટર જેટલું, બરાબર। 1 થી 1.8 લિટર એટલું પાણી લગભગ પોણા બે લિટર સુધી મૂત્રનો ત્યાગ દિવસ દરમિયાન એટલે કે 24 કલાકમાં મનુષ્યમાં થતો હોય છે, બરાબર। હવે આપણે જોયું કે આપણે પરસેવા દરમિયાન પણ કે કેટલાક જે માટલામાંથી જે એમાં જે માટલાના જે માટીના છિદ્રો દ્વારા પાણી બહાર નીકળતું હોય છે અને માટલામાં પાણી ઠંડુ રહે છે, માટલાની સપાટી તમે જોજો ભીની હોય એવી લાગે છે, બરાબર। તો એ પ્રમાણે આપણા શરીરમાંથી પણ એમ કે જે પરસેવો ચામડીમાં આવેલા છિદ્રો દ્વારા પરસેવો બહાર નીકળે છે અને એના લીધે આપણું શરીર પણ ઠંડુ રહે છે, બરાબર। પછી આપણે ડાયાલિસિસ જોયેલું કે જે જ્યારે ડાયાલિસિસ એટલે ડાયાલિસિસ ક્યારે કરવામાં આવે કે જ્યારે મનુષ્યમાં જે મૂત્રપિંડ છે એ એમ કે કામ કરતું ન હોય ત્યારે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળણ કરવાની ક્રિયાને ડાયાલિસિસ કહે છે, બરાબર। અને આ રીતે વ્યક્તિને જીવિત રાખી શકાય છે, બરાબર। માછલીઓમાં કે માછલીઓમાં ઉષ્ક દ્રવ્ય કઈ રીતે નીકળવા આવે છે? તો માછલીઓમાં જે માછલીઓ એટલે કે જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ છે એ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે પાણીમાં ઠાલવે છે અને ત્યાં તે ઓગળી જાય છે। એ રીતે એમના શરીરમાં રહેલો એમોનિયા ઉષ્ક પદાર્થ તરીકે પાણીમાં ઓગળી અને નીકળવા આવે છે, બરાબર। પછી એમ કે જે પ્રાણીઓ અને પક્ષીઓ ગરોળીઓ જેવા પ્રાણીઓ પક્ષીઓ ગરોળીઓ સાપ જેવા જે પ્રાણીઓ છે સાપ એ બધા એમ કે અર્ધઘન સ્વરૂપે સફેદ રંગનો પદાર્થ જે યુરિક એસિડ સ્વરૂપે એનો એક ઉષ્ક પદાર્થનો નિકાલ કરે છે અને મનુષ્યમાં કે યુરિયા એ મહદઅંશે ઉષ્ક દ્રવ્ય તરીકે એનો નિકાલ થાય છે, બરાબર। એટલે સુધી આપણે જોયું। હવે આપણે જોઈએ છીએ આગળનો ટોપિક છે વનસ્પતિમાં ઘટકોનું વહન। તમે આગલા પ્રકરણમાં જોઈ ગયા છો, બરાબર। પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ઉષ્ક દ્રવ્યોનું એમ કે શોષણ કરે છે અને પર્ણો અને ડાળીઓ સુધી તેનું વહન કરે છે, બરાબર, અને ત્યાં સુધી એને પહોંચાડે છે। પ્રકાશ સંશ્લેષણની એમ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને જે પર્ણો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે। પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઊર્જાનો સ્ત્રોત છે। આપણે જોઈએ કે ઊર્જા આપણને શેમાંથી મળે છે? ખોરાક, બરાબર, ખોરાકમાંથી। એટલે ખોરાક એ શું છે? ઊર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના ટૂંકવાથી ઊર્જા પ્રાપ્ત કરે છે। ખોરાક એ ઊર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ એમ કે ગ્લુકોઝના ટૂંકવાથી ઊર્જા મેળવે છે। કોષો આ ઊર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે। કોષો એ ઊર્જાનો ઉપયોગ કઈ ક્રિયાઓ? જૈવિક ક્રિયાઓ એટલે શ્વસન છે કે રુધિરાભિસરણ છે એટલે કે પરિવહન છે, ત્યાર પછી ઉત્સર્જન છે, પ્રજનન છે, બરાબર, પછી પાચન છે, આ બધી ક્રિયાઓ માટે એમ કે જે કોષો છે એ ઊર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ કરવા માટે કરે છે। આ બધી ક્રિયાઓ એટલે કઈ ક્રિયા? તો જૈવિક ક્રિયા। આથી સજીવના દરેક કોષ માટે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જરૂરી છે। આથી એમ કે આ બધી ક્રિયાઓ કરવા માટે એમ કે દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ત થવો જરૂરી છે, બરાબર। તમે ક્યારે એમ વિચાર્યું કે પાણી અને ઉષ્ક દ્રવ્યો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈ પર્ણો સુધી કેવી રીતે પહોંચે છે? આપણને એવું વિચારાયો કે પાણી મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યો મૂળ દ્વારા શોષાઈ જાય પણ પરંતુ પર્ણો અને વનસ્પતિના વિવિધ ભાગો સુધી કઈ રીતે પહોંચે છે? પર્ણો દ્વારા બનાવેલ ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કેવી રીતે પહોંચે છે, બરાબર। તો એ જોઈએ કે વનસ્પતિ મૂળ અને પાણી દ્વારા ખનિક્ષાનું વહન કરે છે। વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિક્ષાનું વહન કરે છે, મૂળ મૂળ રોમ ધરાવે છે
मूल तमारी आकृति 5 नंबर 128 છે અને આકૃતિ છે 11.7 તમારી નોટમાં દોરવાની છે બરાબર એમાં મૂળ રૂમ મૂળની અંદર આવેલું જે મૂળ રૂમ છે એ મૂળની સપાટીમાં વધારો કરે છે બરાબર તો મૂળ મૂળ રૂમ ધરાવે છે મૂળ શું ધરાવે છે મૂળ રૂમ ધરાવે છે ફરી વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યો કે શોષણ કરે છે અને એનું વહન પણ કરે છે મૂળ એ મૂળ રૂમ ધરાવે છે મૂળ રૂમ એ પાણી અને ખનિજ દ્રવ્યો જે છે મૂળ રૂમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ દ્રવ્યોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે મૂળ એ શું કરે છે મૂળની સપાટીમાં વધારો કોણ કરે તો મૂળ રૂમ બરાબર જમીનમાં ક્રમવચ્ચે રહેલું પાણી એ મૂળ રૂમના સંપર્કમાં છે આકૃતિમાં બતાવ્યું છે 11.7 માં કે જમીનના સંપર્કમાં રહેલું પાણી એ મૂળરૂમની એમ કે મૂળરૂમના સંપર્કમાં આવે છે શું અનુમાન તમે બાંધી શકો મૂળ દ્વારા પાણી પરનો સુધી કેવી રીતે પહોંચાડે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે બરાબર જે વનસ્પતિ છે એમાં કે કઈ રીતે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે અને કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે તે બરાબર તો કે જે બુજોની વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ એટલે કે નળીઓ હોવી જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગો સુધી પહોંચે છે જેમ કે આપણા ઘરને પાણીનો પુરવઠો આપણા કે વનસ્પતિમાં પણ એ નળીઓ પાઇપ હોવી જોઈએ કે જે વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચે છે આપણા ઘરમાં પણ જે પાઇપો હોય છે બરાબર નળી પાઇપો હોય છે તો એમ કે નગરપાલિકામાંથી આપણા ઘર સુધી પહોંચી શકે છે બરાબર એ નળીઓ દ્વારા કે પાણીનું વહન ઘરોમાં થઈ શકે છે એ પ્રમાણે કે નળીઓ વનસ્પતિમાં પણ આવેલી હોવી જોઈએ કે જેથી મૂળ દ્વારા શોષેલું પાણી અને જે ખનિજ દ્રવ્યો છે એ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચી શકે બુજો સાચો છે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે વનસ્પતિ એમ કે વનસ્પતિએ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે નળીઓ જેવી પાઇપ ધરાવે છે એટલે કે એ વાહિનીઓ ધરાવે છે નળીઓ જે એટલે કે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે જેને વાહક પેશી કહે છે વાહક પેશી આમ તો બે પ્રકારની હોય એક તો જલવાહક અને અન્નવાહક બરાબર વનસ્પતિમાં બે પ્રકારની પેશીઓ જોવા મળે જલવાહક અને અન્નવાહક તો એમ કે જે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોનું જે વહન કરે છે એના માટે જે નળીઓ હોય છે એને વાહક પેશી કહે છે એને વાહિનીઓ કહે છે બરાબર આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે વનસ્પતિ જેમ કે નળીઓ ધરાવે છે તેને વાહિનીઓ કહે છે અને વાહિનીઓ એ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકતા થાય છે જેને પેશી કહે છે સજીવો હોય એમાં ક્રિયાશીલ જે કોષોનો સમૂહ છે વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે કોષો ભેગા થાય છે અને ક્રિયાશીલ કોષોનો સમૂહ એટલે પેશી બરાબર પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું જે વહન કરે છે એવી જે પેશી છે એને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું ધરાવે છે નેટવર્ક જેવી રચના ધરાવે છે એને એમ કે એ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું ધરાવે છે જેથી મૂળથી પ્રકાંડ સુધી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરી શકે છે બરાબર મૂળથી પ્રકાંડ અને ડાળીઓ સુધી મૂળથી શોષેલું પાણી પ્રકાંડ પર્ણ અને ડાળીઓ સુધી જલવાહક પેશી દ્વારા એ મૂળથી શોષેલું પાણી અને ખનિજ જે ખનિજ દ્રવ્યો છે તે પહોંચી શકે છે બરાબર આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે પાણીનું જે વનસ્પતિના સમગ્ર ભાગોમાં પહોંચાડવા માટે કઈ પેશી એમ કે મહત્વનો ભાગ ભજવે છે તો એમ કે જલવાહક પેશી પહેલી તેની માતાની થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જોવે છે તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે બરાબર કે કોઈ સૂકી જે શાકભાજી છે એ પાણીમાં મૂકે છે તો એમાં પાણી કઈ રીતે પ્રવેશે છે તે જોવાનું છે તમે જાણો છો પર્ણો ખોરાક વાળા કે પર્ણો ખોરાક બનાવે છે પર્ણ એ શું બનાવે છે ખોરાક બનાવે છે ખોરાકનું વહન વનસ્પતિના આ બધા ભાગોમાં થવું જોઈએ જેમ પાણીનું વહન વનસ્પતિના મૂળથી પ્રકાંડ સુધી
પ્રકાંડ ડાળીઓ અને ફણસોની થવું જરૂરી છે. એ જ રીતે ખોરાકનું વહન પણ વનસ્પતિના બધા જ ભાગો સુધી થવું જરૂરી છે. આ પ્રક્રિયા વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી દ્વારા થાય છે. અને આ પ્રક્રિયા જે ખોરાકનું વહન પણ વનસ્પતિના વિવિધ ભાગો સુધી થાય એ માટેની જે પેશી છે એને અન્નવાહક પેશી કહે છે. આમ જળવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. આમ જળવાહક અને અન્નવાહક પેશી દ્વારા એમ કે વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. વનસ્પતિમાં ખોરાક પોષક દ્રવ્યો અને પાણીનું વહન જળવાહક અને અન્નવાહક પેશી દ્વારા થાય છે. બરાબર. આપણે એક પ્રવૃત્તિ જોઈએ છે તો પ્રવૃત્તિમાં આપણે જોઈએ પ્રવૃત્તિ જોઈએ પહેલાં આપણે જોઈએ કે વનસ્પતિના જે વિવિધ ભાગો છે એમાં કઈ રીતે જે વહન કયા કયા ઘટકોનું વહન થાય છે એ જોઈએ. બરાબર. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં પોતાનું અસ્તિત્વ વનસ્પતિ અને પ્રાણીઓમાં આ વહન થવું શા માટે જરૂરી છે તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન ખૂબ જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજન ખૂબ મહત્વ છે, ખૂબ જરૂરી છે. બરાબર. સજીવોને આ બધું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. સજીવોમાં આ બધું શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો તેના સ્થાન સુધી પહોંચવા જરૂરી છે. જે નિકાલ થાય છે એ સ્થાન સુધી પહોંચવા પણ જરૂરી છે, પહોંચાડવા જરૂરી છે. આ બધું કરવા માટે એમ કે એટલે કે વનસ્પતિને ખોરાક પાણી અને ઓક્સિજન જરૂરી છે. બીજું કે તેમાં ઉત્પન્ન થતા એટલે કે સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા જે નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો છે એનો નિકાલ થવો પણ જરૂરી છે. તો તે આવા પદાર્થોને એના જ્યાં નિકાલ ઉત્સર્ગ પદાર્થો જ્યાં ઉત્પન્ન થાય છે એને એ જગ્યાએ પહોંચાડવા માટે પણ એમ કે આપણે બધું જ જરૂરી છે, ખોરાક પાણી અને ઓક્સિજન. બરાબર. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતસ્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા માટે એટલે કે આ બધું કરવા માટે પોષક દ્રવ્યો ઓક્સિજન ઉત્સેચકો અંતસ્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્રે પહોંચાડવા માટે બરાબર તે ઘટકોનું વહન કરવું જરૂરી છે. એટલે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો, બીજો કે વનસ્પતિના વિવિધ ભાગો સુધી જરૂરી પદાર્થો, એવું સજીવોમાં પણ તો આ માટે એના કાર્યક્ષેત્ર સુધી એના સ્થાન સુધી પહોંચાડવા માટે પણ આ બધા ઘટકોનું વહન થવું જરૂરી છે. બરાબર. હવે આપણે પ્રવૃત્તિ જોઈએ છીએ તો પ્રવૃત્તિ છે એ કોષોમાંથી પાણીનું વહન દર્શાવવું. કોષોમાંથી પાણીનું વહન કઈ રીતે થાય છે? સાધન સામગ્રીમાં બટાટું છે, ચપ્પુ છે, લીસ છે, પાણી છે, ખાંડનું દ્રાવણ છે, બરાબર, અને પીન એટલે કે ટાંકણી. શરૂઆતમાં શું કરવામાં આવે છે કે એક મોટું બટાકું લેવામાં આવે છે અને એનો એક ભાગ કાપી અને સપાટ એટલે કે આધાર તરીકે એને રાખવા માટે એક ભાગ કાપીને સપાટ રાખવામાં આવે છે. એની વિરુદ્ધ દિશામાં ઊંડે સુધી પોલાણ કરીને ગુફા બનાવવામાં આવે છે. એક બટાકું લીધું, એનો એક ભાગ કાપ્યો એટલે કેવો સીધો રહે એ રીતે એની વિરુદ્ધ એટલે કે એની સામેની બાજુએ ઊંડું પોલાણ કરવામાં આવે છે. એક મોટું બટાકું લો, તેની બહારની છાલ ઉતારો, પહેલાં તો બટાકાની છાલ ઉતારો, બરાબર, તેની એક બાજુએનો ભાગ પાયો બનાવવા માટે સપાટ કાપો, તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને સાંકડી પોલાણવાળી ગુહા બનાવો. એક બટાકું લો, એની છાલ કાઢી નાખો, એનો એક ભાગ આધાર માટે એટલે કે પાયા માટે એને સપાટ બનાવો, ત્યારબાદ એની વિરુદ્ધ બાજુએ ઊંડી અને સાંકડી એમ કે ગુફા ઊંડી અને સાંકડી પોલાણવાળી ગુહા બનાવો એટલે કે ટૂંકમાં ખાડો કરો. બરાબર. અડધા સુધીનું પોલાણ ખાંડા દ્રાવણથી ભરો. જે બટાકામાં પોલાણ કર્યું એમાં અડધા સુધીનું જે પોલાણ છે એમાં ખાંડનું દ્રાવણ ભરો. બરાબર. જ્યાં ખાંડનું દ્રાવણ ભર્યું, જેટલે સુધી ખાંડનું દ્રાવણ ભર્યું એની બિલકુલ એ સપાટીએ એક પીણ કોસી દો એટલે કે ટાંકણી નિશાની માટે કોસવાની છે. બરાબર. એટલે અડધા સુધીનું પોલાણ ખાંડા દ્રાવણથી ભરો અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી લગાવો. આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો. ત્યારબાદ જે બટાકામાં
અડધા વર્ષ સુધી જે પાણી ખાંડનું દ્રાવણ ભર્યું છે તે ટાંકીની દિશાને લોકો હવે બટાકાને એક ડીશમાં પાણી લઈ જે ટાંકણી ખાંડનું દ્રાવણ ભર્યું છે એની થોડી નીચી સપાટી પાણીની રહે એટલું એમ કે પાણી ડીશમાં રહે ડીશમાં લઈ અને બટાકાને ડીશમાં મૂકો બરાબર આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરીને ડીશમાં મૂકો આ વખતે પાણીની સપાટી પિંડની સપાટીથી નીચી હોવી જોઈએ થોડા કલાક પછી ઉપકરણને એમ જ રહેવા દો અને ખાંડના દ્રાવણની સપાટી ન થાય થોડા કલાક સુધી આ ઉપકરણને જે આપણે પ્રવૃત્તિ કરી અને એક પરિસ્થિતિમાં રહેવા દો અને ત્યારબાદ ખાંડના દ્રાવણની સપાટી ન થાય શું થયું હશે તો ખાંડના દ્રાવણની સપાટી થોડી ઊંચી આવેલી જણાશે અવલોકન કરતાં શું જોવા મળે ખાંડના દ્રાવણની સપાટી ઊંચી આવેલી જણાશે બરાબર થોડા કલાક પછી બટાટાના પોલાણમાં ખાંડની સપાટી ખાંડના દ્રાવણની સપાટી ઊંચી આવેલી જણાય છે આવું કેમ થાય છે તો નિર્ણય છે થોડા અંતરે થોડા અંતર સુધી કોસો શું કહે છે થોડા અંતર સુધી જે પાણી એક કોસથી બીજા કોસ તરફ ગતિ કરી શકે છે થોડા અંતર સુધી પાણી એક કોસથી બીજા કોસ તરફ ગતિ કરી શકે છે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે શું કહે છે આ જ રીતે જે પાણી છે નિર્ણય જો આપણે લીધો કે થોડા અંતર સુધી પાણી એ એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે અને આ પ્રમાણે જે પાણી છે એ મૂળ આ પ્રમાણે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળ દ્વારા જલવાહક પેશી સુધી પહોંચી શકે છે બરાબર તો અહીં આપણે જોયું કે પ્રવૃત્તિ પણ જોઈ કે ઘટકોમાં સજીવોમાં જે ઘટકોનું વહન કઈ રીતે થાય છે શા માટે થાય છે તે જોયું અને કઈ રીતે એનું વહન થાય છે તે પણ આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું બરાબર તો તમારે જે આ પ્રવૃત્તિ છે એ તમારી નોટમાં લખી અને તૈયાર કરી લેવાની બરાબર હવે જ લખ્યું છે પ્રવૃત્તિ નોટમાં લખી બરાબર પદ્ધતિ સમજાવી દઉં છું ફરીથી પદ્ધતિ જોઈ લઈએ તો કે બટાકો લેવામાં આવે બરાબર બટાકાને એના છોડા કાઢી નાખવામાં આવે એટલે કે ચાલુ કરી દેવામાં આવે એનો જે એક ભાગ છે એને પાયા માટે સપાટ કરી દેવામાં આવે ત્યારબાદ એની વિરુદ્ધ બાજુએ કારણ કે ઊંડી પોળા જેવી એની ગુફા કરવામાં આવે ત્યારબાદ એમાં અડધે જે પોળાણ કરી ગુફા કરી ગુફા કરી એમાં અડધે સુધી ખાંડનું દ્રાવણ ભરવામાં આવે અને નિશાની રૂપે ટાંકણી લગાવવામાં આવે ત્યારબાદ એ બટાકાને સપાટીથી જે ખાંડનું દ્રાવણ ભર્યું એ સપાટીથી નીચેની સપાટીએ એટલું ઓછું પાણી લઈ ડીશમાં એ બટાકાને મૂકવામાં આવે છે બરાબર થોડા કલાક પછી તમારે જે બટાકામાં રહેલા ખાંડી દ્રાવણની સપાટીનું અવલોકન કરવાનું છે તો અવલોકન કરતાં શું જોવા મળે તો ખાંડી દ્રાવણની સપાટી ઊંચી રહેલી જોવા મળે છે આવું કેમ થાય કે જે પાણી છે એ થોડાક અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે તો આમ જે મૂળ દ્વારા પણ પાણી જળ કે મૂળ દ્વારા પાણી જળ વહન પેશી સુધી પહોંચી શકે છે બરાબર તો આટલે સુધી આપણે થયું તમારે પણ વાત